એમએ સેમેસ્ટર 4 પેપર 18 એની અંદર જે 10 લોકવાર્તાઓ તમારે ભણવાની છે, પુસ્તક છે સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3, એ 10-10નું મેં રેકોર્ડિંગ કર્યું છે. હવે આ વાર્તાઓની એક સમગ્રલક્ષી ચર્ચા. તમને એવું પૂછે કે આ વાર્તાઓના વિષયવસ્તુ અથવા તો એના કથા ઘટક, તો એની એક સમગ્રલક્ષી ચર્ચા. તમારે લોકવાર્તામાં આ 10 વાર્તા ભણવાની છે. ઘોડી અને ઘોડે સવાર, વેર, ઘોડાની પરીક્ષા, કાઠિયાણીની કટારી, આઈ, મહેમાની, ભાઈ, કાનિયો ઝાપડો, ચમારને બોલે અને 10મી અને છેલ્લી એ ભાઈ બહેન. તમે જાણો છો કે આ સૌરાષ્ટ્ર પ્રદેશની લોકવાર્તાઓ છે, એટલે સ્વાભાવિક રીતે કાઠિયાવાડના લોકબોલી, ત્યાંના રીત રિવાજ, રખરખાવટની વાતો, ખાસ કરીને ત્યાંની જે વિશિષ્ટ જાત છે આયર, કાઠી, ચારણ, એવી વિશિષ્ટ કોમની વાતો અહીં વધારે જોવા મળશે. સામંતશાહી સમય છે, નાના નાના રજવાડાઓ વચ્ચે જે નાના નાના યુદ્ધો ખેલાતા હતા એની અંદરના શૌર્યની વાતો, આ બધું આ વાર્તાનો વિષય બને. બીજા પ્રદેશના લોકોને આમાં પ્રશ્ન થોડાક થાય, કારણ કે કાઠિયાણીના પગની આંગળી પણ બહારના માણસ ન જોઈ શકે એ વાત અન્ય વિસ્તારવાળાને માનવામાં ન આવે, અથવા તો ચારણ કે આયર એનાથી, એટલે કે એને દેવી પુત્તર કહેવાય ચારણને, તો આ વાત પણ બીજા વિસ્તારોને ન ખબર હોય. આ રજવાડાનો સમયકાળ છે, જ્યાં નાના નાના દરબારો, ભાયાતો, ઠાકોરો, 10 ગામના ધણી, 15 ગામના ધણી, 12 ગામના ધણી પોતાની જાતને બધા જ રાજા કેવડાવતા, એમની ટેક, સંબંધો સાચવવાની એમની ટેવ, એમનું પ્રજાવાત્સલ્ય, આ બધું જાણીતું હતું. મોટાભાગની વાર્તાઓમાં તમને કસુંબો, આમ તો એક પીણું છે જેને મેઘાણીએ કાળમુખો કસુંબો કહેલો છે, જેણે કાઠી દરબારને ખતમ કરી દીધા, વ્યસન થાય, પણ કહુંબો ન પીવડાવે, એ દરબારની મહેમાન ગતિ લાજે, એટલે તમને વારે વારે કહુંબા ઘોળાતા આ બધી વાર્તાઓમાં દેખાશે. શૌર્ય પાળિયા થઈ જવું, પાળિયા એટલે ગામની બહેન દીકરી કે ગાયુના ધણને બચાવવા માટે જે શહીદ થઈ જાય એની યાદમાં જે પથ્થર મૂકવામાં આવે એને પાળિયો કહેવાય, ને એની મોટે ભાગે પૂજા થાય. બહેનની આંતરડીની જો બદદુઆ, કદુઆ લાગે તો ધનોતપનોત નીકળી જાય, પથ્થર થઈ જવું પડે, આ બધી માન્યતાઓ તમને આ વાર્તાઓમાં જોવા મળશે. આ બધી વાર્તાઓમાં આ બધી જે વાતો છે, પાળિયા થઈ જવું, બેન મરશિયા ગાતી ગઈને ભાઈ પથ્થર થતો ગયો, આ બધી વાતોમાં આ પ્રજાને વિશ્વાસ છે પૂરો. એટલે જ ભાઈ બેન વાર્તામાં માએ જેને દીકરો માનીને ધવડાવેલો એવો ભાઈ રેશમિયો, વખાની મારી આવેલી બહેન કંઈક માંગશે એવું માનીને એને કહે છે કે રેશમિયો તો મરી ગયો, અને ચારણે ભાઈ રેશમિયાના દુઃખના મરશિયામાં આભડે રોવડાયો. હવે ઓલાને ઘણો પસ્તાવો થયો, પણ કરે શું, એ પથ્થરનો થઈ ગયો, માફી માંગી પણ તીર તો નીકળી ગયું હતું. ઘોડે સવાર ભાઈ ઘોડા સાથે પથ્થર થઈ ગયો, અને બહેન પણ, હવે ભાઈને પથ્થર કરી દીધાની જે અંદર વસવસો હોય એ ક્યાં જાય,
એ આંગળીએ ઝાલેલા બાળકો સાથે બહેન પણ પથ્થર થઈ ગઈ. ચારણના હૈયાનું પીડા એનું સત, રેશમિયાની વાતને સાચી કરી દેખાડે છે. અને કહું ને, તમારો ભાઈ રેશમિયો તો મરી ગયો, તો એ હવે આમ મરી ગયો. આમે જે આંગણે આવેલી બહેનને ન રાખી શકે એ ભાઈ મરી ગયેલો જ મનાય. આ સાચે પેલી એને પાળીઓ કરી દે છે. આવી જ બીજી વાર્તા, એનું શીર્ષક છે ભાઈ. આ હું સરખી સરખી વાર્તાઓને સાથે લેતી જાઉં છું. આયરની દીકરી દુકાળના કારણે સગ્ગા ભાઈ પાસે હાથ લાંબો કરવા ગઈ. આ તો સગ્ગો ભાઈ છે, રેશમિયો તો માનેલો ભાઈ હતો, આ તો સગ્ગો ભાઈ છે. પણ ભાઈ મોઢું ફેરવી ગયો. આવી ગયા જન્મની માંગતલ કરી અને પાછળ બારણે નીકળી ગયો. અને ભાભીએ કહ્યું, તમારા ભાઈ તો બહાર ગામ ગયા. જ્યારે પેલી એને જોયેલો, આંસુ પાડતી બહેનને ગામનો હરિજન જોગડો પાછી વાળે છે અને વરહ ચાલે એટલું અનાજ, ખર્ચા માટે પૈસા અને દીકરાને ગાડું ને બળદ લઈ અને મોકલે છે કે જ્યાં ફૂઈને મૂક્યાય. અને દીકરો એ બાપનો દીકરો હતો, એ રાશ રમાડતો પાછો આવ્યો, ગાડું ને બળદ તો ફૂઈને દઈને આવ્યો. તમે મામેરું દો તો મારે ફૂઈયારું દેવું પડે ને. આ કોઈ જાતના લોહીના સંબંધ નથી, ત્યાં ગામની દીકરી એનું ખરાબ દેખાવું જોઈએ નહીં, એ દુઃખી થઈને ગામના પાદરથી જવી જોઈએ નહીં. આ જે વાર્તા છે ભાઈ, એમાં બે કથા ઘટક છે. એક જોગડો ગામની દીકરીને રોતી નથી જવા દેતો અને બધું આપે છે, માનેલો ભાઈ. અને બીજું કથા ઘટક છે દરબાર યુદ્ધ કર્યું કોઈ બીજા સાથે અને એ ગામના દરબાર માટે થઈને યુદ્ધના મોખરે જઈને મર્યો. એક સામાન્ય માણસનું શૌર્ય એ પણ આ વાર્તાનો કથા ઘટક છે. પારકી બેન માટે બધું જ આપી દેવું અને ગામના દરબાર માટે મોખરે જઈને મરી ફીટવું. આ કથા ઘટક ગામના દરબાર માટે મોખરે જઈને મરી ફીટવું એક સામાન્ય માણસ હોવા છતાં, એવી બીજી વાર્તા તમારા અભ્યાસક્રમમાં કાનિયો ઝાંપડો છે. એટલે એક સરખા કથા ઘટકવાળી વાર્તાઓ. સુદામડા ગામને બચાવવા આખી વસ્તી ઊભી થઈ, કારણ કે સમય માથે સુદામડા, આપણે બધા સરખા ભાગીદાર એવું દરબારે કહેલું અને પ્રજાએ માન્યું. બુંગીઓ વગાડનારો કાનિયો ઝાંપડો પણ એમાં. સુદામડાના ધણીને ખબર છે કે મિયાણાને ભગાડનાર કાનિયા ઝાંપડાની તલવાર હતી, પોતાની નહીં. જીતી તો ગયા, પણ કાનિયો ઝાંપડો એકલો તલવારો વીંજી વીંજી અને મિયાણાને ભગાડેલા, કારણ કે ગામનો દરબાર બેભાન થઈને પડ્યો હતો. એ ભાનમાં આવે છે ત્યારે જુએ છે કે દુશ્મન ભાગી ગયા છે, પણ 20-30 ગામમાં કાનિયો ઝાંપડો વેતરાઈને પડેલો છે. બીજે દાડે દરબાર ભરાય, કસુંબા ગુમા ઘોળાય અને ગામનો ચારણ દરબારની પ્રશસ્તિના દુહા પર દુહા લલકારે છે, પણ દરબારના મોઢા પર તેજ નથી. એ કહે છે, ગઢવા કવિની કવિતાય તે આભડછેટ આભડછેટ લેતી હશે, આભડછેટથી બીતી હશે. એ તો ઝાંપડો હતો, અસ્પૃશ્ય હતો, પણ તમારી કવિતા એવું માને? તારા ગીતમાં મારો કાનિયો ક્યાં? ચારણ શરમાય છે અને પછીની કવિતાઓમાં એ કાનિયાના નામના દુહા લલકારે છે. સાવ છેવાડાનો અસ્પૃશ્ય ગણાતો માણસ ગામની આબરૂ બચાવે એ કાનિયા ઝાંપડામાં પણ છે,
અને એવી જ વાર્તા જરા જુદી રીતે ચમારના બોલે. ચમારના બોલે વાર્તામાં કાન્યા ઝાપડાએ યુદ્ધ કરીને ગામની આબરૂ બચાવી છે. છેવાડાનો માણસ છે, અસ્પૃશ્ય છે. ચમાર પણ છેવાડાનો માણસ છે, અસ્પૃશ્ય છે. અહીં યુદ્ધ નથી, પણ ગામની દીકરીનો દીકરો પરણી રહ્યો છે, એને સાસરિયામાં મેણા પર મેણા પડી રહ્યા છે કે તારો ભાઈ ક્યાં, હજુ મામેરું લઈને ન આવ્યો. અને આ ચમાર કાં બેન એમ કહેવા માટે ખાલી ગયો છે. એટલે ચમારના બોલે વાર્તામાં યુદ્ધ નથી, પણ અહીં બહેનના દીકરાના લગ્નમાં મામેરું કરવાનું હતું. ગામનો ચમાર આખું ગામ મામેરામાં દઈ આવે છે. પાછો આવી અને દરબારને મેણું મારે છે કે ફટરે, ત્યાં ઓલી બેંદડી રોવે અને તું અહીં બેઠો છે. અને ઓલાને ફાળ પડે છે કે હા રે, ભૂલાઈ ગયું, આજ તો મામેરું કરવા જવાનું હતું. હવે ચમાર કહે છે કે તું નક્કી કર કે મારે જીવું મરી જવું, કારણ કે હું તો તારા નામે એક ગામ દઈ આવ્યો. અને દરબારની છાતી ગર્વથી ફૂલી જાય છે, જોઈ મારી પ્રજા, મારું માઠું બોલાતું જોઈ ના શકે. અરે ગઢવા, અરે ભાઈ, મારી હાથ પેઢીને મંજૂર. દરબાર એને કબૂલ રાખે છે. આવા રાજા, આવી ખાનદાની, આવી ખમતીદર પ્રજા, આ બધું તમને આ લોકવાર્તાઓમાં જોવા મળે. સમાજની સમરસતા કેવી હશે કે આવો છેવાડાનો માણસ પણ ગામનું નાક જાય એ ન ચાલે, એટલે ગામ આખું આપવાનું જોખમ ખેડીને આવે. અને એ રાજાએ કેવો કે એ કબૂલ રાખે. ઘોડી અને ઘોડેસવાર અને ઘોડાની પરીક્ષા, આ બે વાર્તામાં જે વિષય તરીકે છે તે ઘોડી, એનું તેજ, એની ચાલ, માલિક પ્રત્યેની એની વફાદારી, એ બંને વાર્તામાં એનું આલેખન છે. જોકે ઘોડાની પરીક્ષા જરાક હળવી રગે કહેવાય છે કે હાલ બાવા ઘોડા ભેળવીએ. કાઠિયાણીની કટારીમાં સ્ત્રીની શસ્ત્ર ચલાવવાની તાકાત છે, તો વેર વાર્તામાં સ્ત્રીના હૈયાની તાકાતની વાત છે. પોતાના ધણીને મારનારાને ભાગી શકે એવી સગવડ કરી આપનારી સ્ત્રીની હિંમતની શી વાત કરવી. વેર વાર્તામાં પતિને મારીને સલામત રીતે ભાગી શકે એવી સગવડ કરવા માટે સ્ત્રી આવી છે, એની હિંમતની વાત એ આ વેર વાર્તાની અંદર છે. આઈ નામની વાર્તામાં આ પંથકની સ્ત્રીઓ કેવી જોગમાયા જેવી હોય એની વાત છે. બાપે જ્યાં પરણાવી એ ઘરને અને એની આબરૂને ઉજળી કરી દેખાડવાની વાત. એટલે ખાલી દરબારે એક જ મેણું માર્યું કે આ ઉંમરે આવા રોટલા થોડા ચવાય, અને આઈ પોતાના 32-32 દાંત પાડી અને એવું કહે કે બોખા માણસને કેવી પીડા થાય એ તો જ ખબર પડે. આ અતિશયોક્તિ ભલે લાગે, પણ આવી સ્ત્રીઓ હશે. મહેમાની નામની વાર્તામાં કહેવું એ છે કે ઘરની આબરૂ તો ઘરની ગૃહિણી સ્ત્રી જ સાચવી જાણે. ઘરે આવેલા મહેમાનની થાળી સાચવવાની જવાબદારી સ્ત્રીની, અને જો એ ના સાચવી શકે તો સામો માણસ આખી બજારની વચ્ચે ડુંગળીનો દડો ને રોટલા ને ભાલા પર લઈને હાલ્યો જાય છે કે જો આ ખાવા દીધું. આ બધી વાર્તાઓની વાત કરતી વખતે એક વાત યાદ રાખવાની કે આ લોક વાર્તાઓ સામંતશાહી સમયખંડની છે, એટલે એ સમયગાળાના મૂલ્યો. ઘરની આબરૂ સ્ત્રીના હાથમાં જ હોય અને મહેમાનની થાળી સ્ત્રીએ જ સાચવવાની હોય એમાં એવી જો આજે વાત કરીએ તો નારીવાદીઓ આપણને મારી નાખે, પણ આ એ સમયગાળાની વાત છે જ્યારે આ મૂલ્યોમાં પ્રજા માનતી હતી. આ રખરખાવટ, આ ટેક, આ શૌર્ય, આ જતું કરવાની વાત, આ બધામાં આ પ્રજા માનતી હતી. તો આ કયા કાળખંડની લોકવાર્તાઓ છે,
આવું લોક હતું, આવી સ્ત્રીઓ હતી, આવા ઘોડા હતા, આવા ઘોડાના અસવારો હતા, આ બધું હતું ક્યારેક એની વાત છે.